चार छे, एने कह्युं छे के आकृति में दर्शाया मुजब आर त्रिज्याना बे गोळा छे, एनु दळ एम छे, बीजानुं फोर एम छे, एकनु दळ एम बतायुं छे, आनु आनु फोर एम छे। आ रीते बन्नेनुं दळ छे, बे वच्चेनुं अंतर सिक्स आर छे, तो बन्ने गोळાઓને સ્થિર જકડી રાખ્યા છે અહીંયા। હવે આ એક કેપિટલ એમ દળના ગોળા પરથી એક સ્મોલ એમ દળનો ગોળો એની સપાટી પરથી ફેંકવામાં આવે છે અહીંયા, તો એને અહીંયાની આ બીજા ગોળાની સપાટી પર પહોંચે, બીજા ગોળા પાસે પહોંચે, તો એની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? હું સમજાવું છું થોડુંક, કે અહીંયા ક્લિયર કરો કે વાસ્તવમાં થાય કઈ રીતની કન્ડિશન। તો આપણી પાસે આ ગોળાની સપાટી પરથી આને અહીંયા લઈ જવું છે, તો પહેલા શું થશે થોડું ઓબ્ઝર્વ કરશો તો ખબર પડશે। જો આ એક ગોળો છે, આ બીજો ગોળો છે, હું અહીંયા તમને કહું વચ્ચે એક એવો પોઈન્ટ મળશે, અહીંયા મેં ધારો કે એમ દળનો પદાર્થ મૂક્યો હોય, તો એક એવો પોઈન્ટ મળે કે આ બાજુ આ ખેંચતો હોય અને આ બાજુ આ ખેંચતો હોય, તો એના કારણે એક એવો પોઈન્ટ મળશે જેને ન્યુટ્રલ પોઈન્ટ કહેવાય, કે જે પરિણામી બળ કેટલું થાય, ઝીરો થઈ જાય, બરોબર। હવે ધારો કે હું તમને ક્વેશ્ચન પૂછું, જો કોઈ પદાર્થ અહીંયા હોય તો કોણ વધારે ખેંચશે, પહેલો ગોળો કે બીજો ગોળો? જો કોઈ પદાર્થ અહીંયા હોય તો પહેલો વધારે આ બાજુ ખેંચે, પણ અહીંયા હોય તો બે સરખા થશે, જો અહીંયા હોય તો બીજો વધારે ખેંચે, ઓકે। હવે હું શું કહું છું એ સમજો, જો મારે કોઈ પદાર્થને અહીંથી અહીંયા લઈ જવું હોય, તો હું એક પદાર્થ છે એમ દળનો એને અહીંથી અહીંયા જ લઈ જવું, પહેલા તો મારા તટસ્થ પોઈન્ટનું અંતર શોધી કાઢવું પડે, બરાબર। પછી હું બતાવું છું કે અહીંથી અહીંયા લઈ જવું, અહીંયા લઈ જઈને થોડીક વધારે ઝડપ આપું તો શું થઈ જાય, થોડી વધારે ઝડપ આપું તો કોણ ખેંચી જશે, અહીંયા આવી ગયો, અને અહીંયા આવી ગયો એટલે બીજો ઓટોમેટિક ખેંચી જવાનો, ખબર પડી? ટૂંકમાં મારે બીજા તરફ લઈ જવું હોય તો ઓછામાં ઓછી ઝડપ ક્યાં સુધી નહીં આપવી પડે મારે, એને આ તટસ્થ બિંદુ સુધી પહોંચી જાય, બરાબર। તટસ્થ બિંદુથી આગળ તો ઓટોમેટિક એરો લઈ જશે એને, ખ્યાલ આવે છે કે હજી કન્ફ્યુઝ છો? ના સમજ પડે હું એકવાર ક્લિયર કરું, જો અહીંયા શું કર્યું મેં, પહેલા આ બેનું એક એવો પોઈન્ટ શોધી કાઢ્યો કે જ્યાં પરિણામી બળ ઝીરો થાય છે, જેમ કે આને આ તરફ ખેંચતું હોય આ તરફ ખેંચે, એટલે પરિણામી બળ ઝીરો થયું। હવે આપણે એ ઓબ્ઝર્વ કર્યું કે અહીંથી થોડોક આ બાજુ લઈ જવું, થોડો આ બાજુ લઈ જવું તો આ વધારે ખેંચી લેશે, થોડો આ સાઈડ લઈ જવું તો આ ખેંચી જાય છે, તો આપણે અહીંયાથી કોઈ પદાર્થને આની સપાટી પર લઈ જવું હોય તો અહીંયા સુધી લાઈન મૂકી દો, અહીંયા સુધી લાવો, પછી થોડો આગળ જશે ને તો આ ઓટોમેટિક ખેંચી જવાનો છે, એની તરફ ખેંચી જવાનું છે, એટલે આપણે અહીંયા સુધી લઈ જવાની વાત કરવાની છે, એટલે લઘુત્તમ ઝડપ માગીને તો ત્યાં સુધી લઈ જવાની ઝડપની વાત કરવી છે, ઠીક છે, ઓકે। હવે હું તમને હમણાં આ ક્વેશ્ચન છે એને સાઈડ રાખું છું બે જ મિનિટ, હો ભાઈ, કારણ કે મારે આની જગ્યા જોશે, અત્યારે હાલ તો ડિલીટ કરી દઉં છું, પછી જોઈશું, ચલો ઠીક છે, ઓકે। હવે આ ટોપિક છે એને હું તમને આની સાથે સમજાવ્યો, તો આપણે પહેલા તટસ્થ બિંદુ શોધવું પડશે, દાખલો થોડોક સમજવા જેવો છે, તો પહેલું તટસ્થ બિંદુ ચેક કરીએ છીએ, તો અહીંયા હું ઓબ્ઝર્વ કરીને લખું છું તટસ્થ બિંદુ માટે, ધારો કે એમ દળના ગોળાથી સ્મોલ આર અંતરે, જો સ્મોલ આર અંતરે કેટલું અહીંથી કેટલું અંતર છે, સ્મોલ આર અંતર, આ સ્મોલ આર અંતર તટસ્થ બિંદુ મળે છે, ભાઈ જ્યાંથી અવાજ આવતો હોય પોતાનું માઇક બંધ રાખે, તટસ્થ બિંદુ મળશે। હવે આ કન્ડિશન થઈ તો હું અહીંયા આકૃતિ ડ્રો કરું, તો એના આધારે તમે ઓબ્ઝર્વ કરો, આ એમ દળનો ગોળો છે, અહીંયા એક એમ દળનો પદાર્થ મૂકી દીધો છે, અહીંયા બીજો ફોર એમ દળનો ગોળો છે, અને આ ડિસ્ટન્સ આર થયું, બે વચ્ચેનું ટોટલ અંતર સિક્સ આર છે, તો અહીંયા જોવા જાવ તો સિક્સ કેપિટલ આર માઇનસ સ્મોલ આર થાય આટલું ડિસ્ટન્સ, અને અહીંયા ફોર્સ ઝીરો થાય છે, તો અહીંયા તટસ્થ બિંદુ મળ્યું છે। તો બોલો આ બાજુ વચ્ચે, આ બે વચ્ચે લાગતું બળ એફ વન, આ બે વચ્ચે લાગતું બળ એફ ટુ છે, તો એફ વન બરાબર એફ ટુ થાય, ઓકે। તો એફ વન ની વેલ્યુ કેટલી, એફ વન ની વેલ્યુ કેટલી આવે, જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય આર સ્ક્વેર, આ એટલું બરાબર, આ બેનું બળ જી સ્મોલ એમ
અને આ કેપિટલ એમ છે, ફોર કેપિટલ એમ ડિવાઈડેડ બાય 6r માઇનસ એનો હોલ સ્ક્વેર. ઓકે, આમાંથી કેન્સલ કરી નાખીએ, આ બધું નીકળી જાય તો આપણી પાસે રહેશે 1 અપોન આર સ્ક્વેર. આ સ્ટેપ રહે. હવે મારે શું કર્યું છે, આ 1 અપોન આર સ્ક્વેર છે એને સામસામે ગુણી કાઢીએ તો ઈઝી સમજ આવશે. જો આને અહીંયા ગુણી કાઢો અને આ તરફ લઈ જાઓ તો અહીંયા થશે 6r માઇનસ સ્મોલ r એનો હોલ સ્ક્વેર બરાબર 4r સ્ક્વેર થાય. ઓકે, હવે એક જ મિનિટ ભાઈ, હવે ખ્યાલ આવે છે? જો અહીંયા સામે ગુણી કાઢ્યું તો 6r માઇનસ r નો સ્ક્વેર અને આ બાજુ થઈ જશે 4r સ્ક્વેર. હવે રૂટ લઈ લેજો, કૌંસ છૂટો ના પાડતા, ભૂલ ના કરતા, નહીતર ખોવાઈ જશો. કૌંસ છૂટો પાડે ને તો જવાબમાંથી અલગ જ આવશે. તો રૂટ લઈ લેવાનું બે તરફ. તો અહીંયા કેટલા આવે? 6r માઇનસ r બરાબર 2r. તો આ બાજ જાય તો r બરાબર 2r થઈ જશે. જો r બરાબર 2r આયા, ધેટ મીન્સ બાકીનું જે અંતર છે એ કેટલું થાય? 6r માઇનસ r તો એ 4r થઈ જશે અંતર. તો પહેલું અંતર 2r થયું, આ તો આ કેટલું થયું? 4r થશે. આખો કોન્સેપ્ટ એકવાર અહીંયા સુધીની સમજ આવી જો, પછીનો દાખલો પાછો અલગ થશે. કારણ કે હજી તો આપણે તટસ્થ બિંદુનું અંતર શોધ્યું છે, દાખલો મોટો છે. તો પહેલા મેં તમને હિન્ટ આપી કે અહીંયા તટસ્થ બિંદુ મળ્યું, તો r અંતર છે આપણને ખબર નહીં, તો એટલા માટે r અંતરે તટસ્થ બિંદુ મળે છે. ત્યાં બે બળ શૂન્ય થશે અને બે બળ સરખા થતા હોય તો g કેપિટલ m સ્મોલ m ડિવાઈડેડ બાય r સ્ક્વેર. અને આ બાજુ જોઈએ તો g સ્મોલ m 4m ડિવાઈડેડ બાય કેટલા? 6r માઇનસ r નો સ્ક્વેર. અને પછી શું કર્યું? જે કેન્સલ થતું એ કેન્સલ કરી નાખ્યું, આને સામે ગુણી કાઢ્યા અને આને સામે ગુણ્યા તો આ સ્ટેપ આવી ગયો. હવે કૌંસ છૂટો નહીં પડવાનો, હવે ખાસ સ્ટેપ ધ્યાન રાખવાનું છે, એનું રૂટ લેવાનું છે. તો રૂટ લેશો તો કેટલા આવ્યા? 6r માઇનસ r બરાબર 2r થઈ ગયા. અને આમાં તમે જોયું સ્મોલ r બરાબર કેટલા થયા? 2r નું રિઝલ્ટ આવી ગયું. હવે સ્મોલ r બરાબર 2r હતા, અહીંયા 2r અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે આપણે એક કામ કરવાનું છે કે આવી કન્ડિશનમાં હું કહું છું એને સમજ રાખો કે પદાર્થને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે. અત્યારે પડ્યો છે ક્યાં? તો આ પોઈન્ટ પર પડેલો છે, એથી તટસ્થ બિંદુ ઉપર લઈ જવાનો છે. એથી તટસ્થ બિંદુ ઉપર તો આપણે બેની ઉર્જાનો ડિફરન્સ લઈ અને ચેક કરી લઈએ. તો હવે હું આગળ બાજુનો ટોપિક બતાવું છું, એમાં સમજ રાખો. જો એની અંદર આખો આઈડિયા ક્લિયર કરું છું કે ધારો કે આપણી પાસે એક એમ દળનો પદાર્થ છે આર ત્રિજ્યાનો, અને અહીંયા સ્મોલ એમ દળનો પદાર્થ પડ્યો છે, એને લઈ જવો છે સ્મોલ આર અંતરે. અને આ જે અંતર છે સ્મોલ આર એટલે આપણા માટે 2r અંતર છે, અને આ અંતર 4r થાય. અહીંયા એક બીજો 4m દળનો પદાર્થ છે, એની ત્રિજ્યા r છે. આ સિચ્યુએશન છે. હવે આપણા માટે પહેલી પોઝિશન આ છે અને ત્યાંથી લઈ જવાનો છે આ બીજી પોઝિશન પર લઈ જવાનો છે. પહેલી પોઝિશન અહીંયા છે, ત્યાંથી બીજી પોઝિશન પર લઈ જવાનો છે. તો આપણે એક કામ કરીએ, અથવા તો લખું છું વન પર કુલ ઉર્જા. વન પર કુલ ઉર્જા આવે તો ઈ વન કેટલા થાય? કોઈ કહી શકે ઈ વન બરાબર કયું સૂત્ર? કે પ્લસ યુ થાય. કે પ્લસ વી લખો, યુ લખો, ઠીક છે? ચલો મેં વી લખ્યું છે, યુ લખશો તો એ ચાલશે, એનાથી કોઈ ફરક નથી. પણ વી બે મળશે કોના કારણે? એક તો આની ગતિ ઉર્જા, એ હું અહીંયા લખું છું. તો ગતિ ઉર્જા કેટલી? હાફ એમ વી સ્ક્વેર. ગતિ ઉર્જા આવી ગઈ હાફ એમ વી સ્ક્વેર. હવે બીજી એક વસ્તુ બતાવું, સ્થિતિ ઉર્જા બેના કારણે મળે. સ્થિતિ ઉર્જા બેના કારણે મળશે, એક મળશે આ એમ દળ અને આ બે એમ વચ્ચે. તો એ કેટલી આવે? માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય બેનું અંતર કેટલું? કેપિટલ આર થાય. બીજી સ્થિતિ ઉર્જા કોના કારણે મળે? તો આના નાના કારણે, ફોર એમ અને એમના કારણે. તો એમ એ લખાય મારે માઇનસ જી ફોર એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય કેટલું અંતર? 6r અંતર. વાસ્તવમાં 6r ના કહેવાય, કારણ કે 6r તો સેન્ટર થી ડિસ્ટન્સ છે. તો હા 5r થાય. કેટલું થાય? 5r થશે. તો એક સ્ટેપ આટલું આવ્યું, એને સાઈડ રાખી દો. હવે
तटस्थ बिंदु पर, तटस्थ बिंदु पर कुल ऊर्जा, तो एमो जो ये तो ए ई टू थसे, तो ई टू बराबर तटस्थ बिंदु पर गति ऊर्जा हसे ज नहीं, कारण के शून्य लघुत्तम वेग शोधवानो छे, एटले त्यां ऊर्जा केटली हशे, के जीरो हशे, पण यू हशे प्लस वी करूं छु, तो वी बे मळशे ने, वी वन वत्ता वी टू, अहीं पण सेम थयुं, वी वन वत्ता वी टू, गति ऊर्जा नथी पण बे मळी गई, तो ई टू बराबर केटला आवशे, गति ऊर्जा छे नहीं, तो अहीं ज्यारे एम दळ नो पदार्थ आवे, अहीं एम दळ नो पदार्थ आवशे, तो बोलो ए वखते आ बे वच्चे स्थिति ऊर्जा ए थाय माइनस जी कैपिटल एम स्मॉल एम डिवाइडेड बाय टू आर, अने आ बे वच्चे पण थाय ए थसे माइनस जी कैपिटल एम स्मॉल एम सॉरी कैपिटल फोर एम आवे जी फोर एम एम डिवाइडेड बाय फोर आर, ઠીક છે. હવે તમારે શું કરવાનું રહેશે, આનું સાદુરૂપ આપી દો, ઈ ટુ બરાબર કેટલા થાય છે, તો આ થશે ફોર ફોર તો નીકળી જવાના અને અહીંયા વન હાફ થશે, તો દેટ મીન્સ આટલો જવાબ આવશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય સોરી અહીંયા સરવાળો થશે, મારી ભૂલ છે મારી ભૂલ છે, તો થ્રી બાય ટુ થશે, થ્રી બાય ટુ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર. આ ઈ ટુ મળી ગયા અને આ ઈ વન છે, ઈ વનમાં હું સરવાળો કરતો નથી કારણ કે આપણી પાસે જગ્યા નથી, બાકી હોય તો કરી લેવાય, આટલું ટોટલ આવી ગયું. બેને શું કરી દેવાના, હવે સરખાવાના, બે ઉર્જા સરખાઈ દેવાની, એટ મીન્સ ઈ વન ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ, બેની કમ્પેર કરવાની છે. તમે ડેટા મૂકો, આ બાજુ થશે હાફ એમ વી સ્ક્વેર માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર, અને આ ફોર બાય ફાઈવ છે, ટોટલ સરવાળો કરીએ તો કેટલા થાય ભાઈ, નાઇન બાય ફાઈવ થાય, કેટલા થશે નાઇન બાય ફાઈવ, તો નાઇન બાય ફાઈવ જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય આર થશે. આ સ્ટેપ એક લખ્યું અને આને સરખાઈ દઈએ, બરાબર થ્રી બાય ટુ જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય આર થશે. આગળ કઈ નિશાની હશે, માઇનસની હશે. હવે તમારે બીજું કંઈ કરવાનું નથી, આને આ તરફ લઈ જાઓ અને જે નીકળતું હોય કેન્સલ કરો, નીકળવામાં સ્મોલ એમ નીકળી જશે, સ્મોલ એમ કેન્સલ થશે, અને સાદુરૂપ આપવાનું છે, તો અહીંયા સાદુરૂપમાં આપણે લખીએ છીએ વી સ્ક્વેર બાય ટુ બરાબર કેટલા આવશે, તો આ તરફ જતા રહેશે એટલે પ્લસ થશે, તો નાઇન બાય ફાઈવ માઇનસ થ્રી બાય ટુ અને કૌંસમાં બહાર નીકળી જશે જી કેપિટલ એમ અપોન આર થાય, બરોબર. તો હવે તમે ઓબ્ઝર્વ કરો, તો વી કેટલા આવશે, રૂટ થ્રી બાય ફાઈવ થશે. તમે ચેક કરજો ગણતરીમાં, હવે સામાન્ય જ ગણતરી રહી છે, રૂટ થ્રી બાય ફાઈવ દેખાય છે કારણ કે અહીંયાથી પંદર અઢાર થાય, આ પંદર થશે એટલે ત્રણ આવશે, અને નીચે પાંચ ગુણ્યા બે 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 નીકળી જશે, તો પાંચ રહેશે, જી એમ અપોન આર આન્સર આવે. જો દાખલો સમજાવું છું, બહુ મોટો દાખલો છે, થોડું સમજવો પડે એવો છે. પહેલા શરૂઆતની અંદર આપણને શું કહ્યું છે એ ધ્યાન આપજો, કે મેં તમને હિન્ટ આપી કે ભાઈ આ પદાર્થને અહીંથી અહીંયા લઈ જવો હોય તો પહેલા તો તટસ્થ બિંદુ શોધો, તો તટસ્થ બિંદુ શોધવા માટે આપણે આ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરીશું, તો અહીંયાથી પદાર્થને એવી જગ્યાએ હોય કે જ્યાં પરિણામી બળ કેટલું થાય, ઝીરો થાય, તો આ બાજુ એફ વન લાગે, આ બાજુ એફ ટુ લાગે, બે સરખા હશે, તો જી કેપિટલ એમ સ્મોલ એમ ડિવાઈડેડ બાય આર સ્ક્વેર, જી સ્મોલ એમ ફોર એમ ડિવાઈડેડ બાય સિક્સ આર માઇનસ આર નો સ્ક્વેર. આમાં તમે કમ્પેરિઝન કરો બંનેમાંથી, ત્યારે ધ્યાન અહીંયા રાખવાનું છે, અહીંયા રૂટ લેવાનું છે, જો રૂટ લઈ લો તો કેટલા આવે, સિક્સ આર માઇનસ આર, અને અહીંયા ટુ આર આવશે, તો સ્મોલ આર બરાબર કેટલા આવી ગયા, ટુ આર થયા. ચલો એક વખત રિઝલ્ટ અહીંયા મળી ગયું, તો આ ટુ આર થયા, તો આ થશે ફોર આર. હવે એના પછી આગળ જોઈએ, પદાર્થને અહીંથી અહીંયા સુધી લઈ જવું છે, પહેલા પોઈન્ટથી બીજા પોઈન્ટ, તો પહેલા પર કુલ ઉર્જા શોધી કાઢો, પહેલા પરની કુલ ઉર્જા તો અહીંયા વી વેગથી ફેંકીએ છીએ પદાર્થને, તો હાફ એમ વી સ્ક્વેર, અહીંયા સ્થિતિ ઉર્જા એમ ઇન્ટુ કેપિટલ એમ ડિવાઈડેડ બાય આર, આની નાની સ્થિતિ ઉર્જા તો ફોર એમ ઇન્ટુ સ્મોલ એમ માઇનસ ફોર એમ ઇન્ટુ સ્મોલ એમ,
डिवाइडेड बाय डिस्टेंस 5r, પછી અહીંયા આવે તો કુલ ઊર્જા, તો g કેપિટલ m સ્મોલ m, g કેપિટલ m સ્મોલ m ડિવાઇડેડ બાય 2r ડિસ્ટન્સ, કારણ કે અહીંયા થી તટસ્થ બિંદુ r 2r છે, અહીંથી g કેપિટલ m આ સ્મોલ m ઇનટુ 4 કેપિટલ m ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ 4r, પણ અહીંયા ગતિ ઊર્જા હશે નહીં એટલે 0 લખ્યું છે, તો ટોટલ એનર્જી આની આવી, આને આને સરખાઈ દો, જે કેન્સલ થતું એ કેન્સલ કરી ફાઇનલ v જવાબ આવશે।